Dan બાપુ મારા પરમ મિત્ર છે અને મને યાદ છે 14 વર્ષ પહેલા મારો પ્રોગ્રામ હતો બાપા હિતરાન મઢુલીએ. તારે મેં આમને જોયેલા, તારા તો ઘરના દાગીના બહુ પહેર્યા હતા અને પછી મેં જોયા તો મેં કીધું આટલો બધો ફેર કેમ? કીધું દાગીના જાજા પહેર્યા હતા કે દાદા બાપુનું શરણ મળે પછી સાદગી હોય, દાગીના ન હોય. આ મને શબ્દ કીધો. અને સાહેબ હું પહેલી વાર ગયો હતો અહીંયા, એટલે દાન બાપુ નીચે ઉતરી જા ગાદીથી. એટલે મેં તો એ તમારું ગાદી તમે અહીંયા બેહો, તમે કેમ નીચે ઉતરી ગયા? એ કે અમારા દાદા બાપુએ ચાણ માટે જો પ્રાણ આપ્યા હોય, અમે સન્માન ન આપીએ કે તો ધૂળ પડી અમારામાં. સાહેબ આટલું સન્માન, કારણ કે ચાણ દીકરી માટે થઈ, માત્ર ને માત્ર ચાણનું વહેણું લૂંટાતું હોય અને દાદા બાપુને ખબર પડે. તેજાજી અને ગંગા, તેજાજી અને રામાજી, રાજાજી, આ બે ભાઈઓ વિક્રમસિંહ અને ગંગાબાના દીકરા, એ દાદા બાપુનું સાનિધ્ય તમે એકવાર જાયજો, તમને ખબર પડે. કારણ કે હું જે જોવું એ કહું છું. મેં કોઈ દી કોના ખોટા વખાણ કર્યા દાખલો હતી, તમારી બધી કેસેટો જોઈ લો, મેં જોયું હોય જ કહું. કારણ કે લાખો માણસો જાય છે અહીંયા આગળ, સાહેબ વારો નથી આવતો. અને આ વ્યક્તિ છે દાદા દાન બાપુ, એ શું માનો છો, નોકરી કરે છે અહીંયા ચાંગોદરમાં, ને કે આ નોકરી કરવાની જરૂર છે. આટલું લાખો માણસ આવતું એ માણસ નોકરી ન કરવી પડે, પણ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ને એક રૂપિયો દાદા બાપુની જગ્યામાં લેવાતો નથી. આ પહેલું ધામ છે સાહેબ, નક્કી અત્યારે આની જગ્યાએ કોઈક બીજું તો ક્યાંક ધામ ધામ હોય, બહબાટી બોલતી હોય. હું કારણ કે દાદા બાપુ એનું ધ્યાન રાખે છે, જે રસ્તે ચાલે એનું. અને ચાને દીકરી માટે જેને પ્રાણ આપ્યા સાહેબ, 900 વર્ષ પહેલાં 17 જણાને એ દાદા બાપુએ નીચે ધરતીમાંથી ઢાળી દીધા હતા અને પોતાનું શરીર પડતું નહોતું ત્યારે શરાબના છાંટા નાખવામાં આવ્યા હતા અને એ શરીર પડી ગયું. હજી હાલમાં એ તે કોઈ એમ કહેતું હોય કે દારૂ કોઈ નથી મૂકતું, એ ભોળાતની જગ્યાએ લઈ જાઓ. જો દારૂ ન મૂકે તો તમે દાદા બાપુને ભૂલી જાજો સાહેબ. હા, પણ તમારે લઈ જાઓ, પણ દારૂડીઓ જાય નહીં અહીંયા, મજા આવતી જલસા કરતો હોય ને, તમારે પકડીને લઈ જવું પડે કે ચલો દાદા બાપુ પાસે. હા, સોતા કાઢી નાખી એવા એકવાર જોરદાર બે હાથ ઊંચા કરીને જ્યાં બોલાવી, બોલીએ દાદા બાપુની મોગલ માતની. વાહ! અને થોડી વાર આપણે આનંદ કરીએ. બાપુ માંડ આપણે માથે ગાય જ જઈશે. વાવાઝોડું, મારા હારાનો ફોન આવ્યો હતો, મને કે તમારે વાવાઝોડાની અસર છે. કીધું 25 વર્ષ થયા તો એ હજી પૂછે? બહુ અસર છે અમારે. વાવાઝોડા છે કોઈ દુનિયામાં? ભૂકા કેટલા કે આનંદની વાત છે. કારણ કે હું ઘંટી આંકતો ને ત્યારે હું દાન બાપા મારું ધન લોટનો હોય, લોટ મારો 50 રૂપિયા પગાર હતો ને પછી લોટ કાપી અને એમાંથી હું વેકીને ગુજરાન ચલાવતો. હું લોટ બહુ કાપતો, બહેનોને ખબર હશે, ત્રણેય લઈને આવે ને 10 કિલો લોટ હોય ને ઘઉં, 1 કિલો લોટ હું કાપી લેતો અને ખબર ન પડતો. આવી મારી કારીગરી હતી. એક ડોશીમાં આવ્યા મારી ઘંટી ધરાવવા ડબ્બો લઈને, બેટા જલ્દી ડબ્બો ઉતાર, મને બહુ ભાર લાગે છે. મેં કીધું માં હમણે હલકો કરી દો હો. 2 કિલો કાપી નાખ્યો. એ વાતું કે અમારો માલધાર રહ્યા ને એ વાતું કરતો એમ, ભાઈ આંકો રહ્યો એ બરોબર માણસ છે નહીં, ભૂંડા સમજો કે નહીં. એટલો લોટ કાપે છે અમારો દીકરો, એને ખાવું હોય તો ખાઈને કે આપણા ઘરમાં ખૂટવાડ છે. હું અને એ જ હમણાં મેં રેકોર્ડિંગ આવ્યું હતું મારું, એ જ મારો માલધારી વાત કરતો હતો. આંકાબા ઘડીનું નામ મારા દીકરું એવું મોટું થઈ ગયું અત્યારે ભાઈ રણછોડ, એમ જો કે નહીં ભૂંડા ક્યાં ભાગ્યો એમ. અને એક ને એક વાત એના બાપની કરે, મારો દીકરો મારા બાપાએ આ કર્યું, મારા બાપાએ ઓલું કર્યું. તારા બાપાએ જે કર્યું હોય તું તારું કર ને ભાઈ. અને મારો દીકરો નીકળે છે ફોર્ચ્યુનર લઈને 160ની સ્પીડમાં, મારા દીકરું કંઈ થતું નથી એની માથે. હે ને હું તો કહું મોગલનો હાથ છે, બાકી કહીશું છે નહીં. એ લાંબા વાને દાઢી બાકી કહી છે ને હકામાં હાલે. હું તો સમજો કે નહીં દબોદાન. આ મારી વાતો કરતા હતી, મને બહુ રેકોર્ડિંગ સાંભળ્યું મેં કે કેમ આ આગળ આવી ગયું. મા જેની માથે મેર કરે છે સાહેબ ક્યાંય પણ પહોંચી જાય છે. માત્ર મોગલની જેની માથે કૃપા થઈ જાય ને એકવાર ઉપર લઈ ગયા પછી પાડતી નથી હોય, એ ગેરંટી આપું તમને. પણ તમે ગમે એવું ભૂલ કરો ને, કારણ કે એને ખબર છે કે મારા નામ માથે જેનું હાલે છે એને હું પાડી દઉં તો પાછું એ થાય કે આ મોગલનું જેની માથે હાથ હતો એ પાછો નીચે આવી ગયો. પછી જે ગુના કર્યા આવીને કબીલી જાઓ સાહેબ, એ વાત પૂરી થઈ જઈ. પણ મોગલનો એકવાર હાથ પડી એટલે વાર્તા પૂરી. વિચાર તો કરો, 15-20 જોખ લઈને ચડ્યો હકાભાયા ઘરથી આંકતો આંકતો સીધો સ્ટેજમાં થયો. હજી મને ખબર નથી હું કલાકાર છું. આ તો લોકો કે તમે કલાકાર તારે મને ખબર પડે સેલ્ફીને આવું પડે ને મજા આવે મને ઘડી ગયો પટપટ પટ પડતો હોય ને કારણ કે મારા બાપુ આરે કોઈ ફોટો ન પડે હો અને મારા લોકો ફોટા પડે આનંદ આવે મજા આવે છે પડાવજો પેલા હો સેલ્ફી કારણ કે માણસો મારાથી બીવે છે અમુક માણસો આ તમે બધા હારો છો મારી પાસે સેલ્ફી પડાવો છો ને કે લાગુ બાબરા ભૂત જેવો હું હતો બરોબર લાગતો નથી મને ખબર છે અને તમે અકાબાને સમજો છો અકાબા એટલે શું કહીશું નહીં અકાબા એટલે કાંઈ છે નહીં અકાબા એટલે મોગલમાંની કૃપા બાકી કહીશું છે નહીં બાપુ હું જેમ દાનબા આપણે દાદા બાપુની કૃપા તમારી માથે ઉતરી એવી કૃપા મોગલમાંની મારે માથે ઉતરી એટલે હું અહીંયા રોજ આવું છું એવું નહીં કાંઈ મારે વારો લેવો એટલા માટે નથી આવતો કે વારો લેવા માટે કદાચ હું ન લઉં અહીંયા પણ મને એમ થાય કે માથે એમ થાય કે આટલો અભિમાની થઈ ગયો મારા દીકરો બે શબ્દ બોલતો નથી હા ને કે હવે એવું નથી કે મારે ગાવું બોલવું ને આવું હવે પહેલાં જેવું નથી પણ છતાંય હું આવીને બોલું છું 5-10 મિનિટ કારણ કે મારા અમુક ચાહક વર્ગ પણ આવતો છે દાનબાપુ એને મજા આવે આનંદ આવે હું આ દુનિયામાં લોકોને આનંદ કરવા માટે આવ્યો જોક્સ કહીને મોજ કરવા માટે આવ્યો છું હું કારણ કે 700 વીઘા જમીન હતી બાપુ મારા બાપુ પાસે એને શું હુજ્યું એના હાથ અદ્ભુત હતા હું વેચી નાખ્યું ખડ 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 એક 19 ખેતર હતા મારા પાસે કેટલા 19 ખેતર સાહેબ એક ખેતર મારી પાસે નથી 1 વીઘો જમીન નથી એક થોડો કેસ હાલે છે પણ મને લાગે હારીજી સારો હો કારણ કે બાપુ શ્રાપ દેતા ગયા તારે ભાઈ જમીન નહીં વધવા દો દુર્યોધન અને મારા બાપુનું એક જ મગજ હતું દુર્યોધને પાંડવોને કીધું હતું કે મરી જઈશ 100 નાકા જેટલી જમીન હું તમને નહીં આપું ને મારા બાપુએ મને કીધું હતું કે મરી જઈશ પણ 100 નાકા જેટલી જમીન તમારા માટે હું નહીં રાખું ન રાખી કમ્પ્લેટ કરી નાખ્યું એટલે બાપુથી મોટું કોઈ છે નહીં એક લાઈન સંભળાવું કે વેચી નાખી બાપુએ વેચી નાખી 700 વીઘા જમીન વેચી રે નાખી 1 વીઘો દીકરા માટે નો રાખી બાપુએ બધી જમીન વેચી રે નાખી ગયા જન્મમાં અમે મારા હશ ચેતર હાથમાંથી છટકી જ્યાં 5-6 ખેતર જિંદગી અમારી જર કરી રે નાખી બાપુએ બધી જમીન વેચી રે નાખી એમાં માયા કૃપા કરી હવે જમીન બધું આવું થઈ ગયું બધું કમ્પ્લીટ મેં કરી નાખ્યું છોકરાને ખાય એવું કરી નાખ્યું આજ ફાધર્સ ડે વિચાર તો કરો અને મારા બાપુની હું પથારી ફેરવું છું આવો નાલાયક છોકરો તમને ક્યાંય જોવા મળશે ખરો દુનિયામાં સાહેબ મારામાં એક ગુણ જ નથી એટલા અવગુણ હું એકથી મારા ગુણ ગોતો હતો મારામાં કેટલા ગુણ તો ગુણ જ નથી નકરા અવગુણ જ છે એક કામ મેં સારું કર્યું મારો દાખલો નથી અત્યારે વિચાર તો કરો તો આ મોગલમાંની કૃપા જેવું આટલા નીચ માણસી તોય આપણું હાલાવે છે આનાથી મોટી માતાજી ગોતવી ક્યાં મારે એકે નહીં એક જ ગુણ છે મારા આજે તમને કહું છું તારી જે છે સાચું કહી દઉં અહીંયા આવી મારી પાસે બીજી સાઈડ નથી હું જે ઉપર બોલું છું એ જ નીચે છું નીચે છું એ જ ઉપર છું મોટી મોટી વાતો કરીને એવું નહીં જેવો છું એવો આવું છું લાંબા ઝંઝર નીકળી ગયો છું બાય વાત પૂરી થઈ ગઈ પણ ફાધર ડે છે આજ એટલે મેં ફાધરને સંદર્ભ આપી કે બાપુ તમે જ્યાં છો હવે ફરી વાર આ બાજુ આંટો મારતા નહીં દીકરા દીકરો થઈને આવતા નહીં મેં કે પાછું તળિયા ચાટક